ગીર જંગલોની બોર્ડર પરના વાલાદર ગામે થઈ રહી છે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સંજીવ ખેતીની સાથે હોમો ફાર્મિંગ એટલે કે આધ્યાત્મક શક્તિ અર્થાત કોસ્મિક હિલિંગની ઉર્જા વડે ખેતી થઈ રહી છે. આશ્રમની અંદર અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર મીઠી મધુર કેસર કેરી ઉપરાંત રાજાપુરી દૂધ પેંડા હાફૂસ આંબળીની વિવિધ 3 જાતો સહિતની 10 પ્રકારની કેરીનું સંપૂર્ણપણે ઓર્ગેનાઇઝ્ડ ઉત્પાદન લેવાય છે. કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ ખેતી અમલમાં જે છે. પ્રાકૃતિક અને હોમો ફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ આધાર ખેતી પણ ખેડૂતો કરી રહ્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લાયમાં રાસાયણિક દવાના ભરપૂર ઉપયોગ થઈ રહ્યા છે. માનવ જીવન માટે જોખમી સાબિત થઈ રહ્યા છે ત્યારે લોકો હવે સંપૂર્ણ શુદ્ધ ખેતી પેદાશો મેળવવાનો આગ્રહ રાખી રહ્યા છે. ખેડૂતો પણ હવે ફરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે એવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ગીરના બોર્ડર જંગલ પર વિસ્તારના વાવર દર ગીર પાસે આવેલી વિશિષ્ટ ખેતી થઈ રહી હતી જેનાથી આપને આ રૂબરૂ કરાવીશું. ગીર સોમનાથના બોર્ડરમાં આવેલા વિસ્તાર છે જ્યાં આ ખેતી થાય છે. વાલદર ગીરમાં આવેલા આદિશક્તિ આશ્રમ ખાતે વિશિષ્ટ ખેતી થઈ રહી છે. ખેતી અંગે આશ્રમના સંચાલક સાધક મિલનભાઈએ જણાવ્યું કે પૂર્વ દુષ્કાળ વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લણતા આ પ્રકારની ઋષિ ખેતીનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. અર્થાત ઋષિમુનિ આધ્યાત્મિક ઉર્જાની શક્તિ વડે ખેતી કરતા. અહીંના આદ્યશક્તિ યોગાશ્રમ 20 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક સજીવ ખેતી કરી રહ્યો છે જેમાં છેલ્લા 7-1 વર્ષથી કોસ્મેટિક હેલિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ ઉર્જાની ખેતીમાં પ્રવાહિત કરી રહ્યા છે. અગ્નિહોત્રી યજ્ઞની ઉર્જા એટલે કે ધૂપ ઉપરાંત જીવામૃતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ ખેડૂતોને પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે વિશિષ્ટ ફાર્મા ફાર્મિંગ એટલે કે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી તરફ વાળવાનો ઉમદા હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં પણ આત્મનિર્ભર બનવાનું આહવાન દેશભરમાં ચાલી રહ્યું છે ત્યારે અનુસરીને જગતનો તા તેવો ખેડૂત પણ ઋષિ પરંપરાની ખેતી અપનાવી સાચાર્થમાં આત્મનિર્ભર બને તે માટે પણ અભિયાન હાથ ધરાવ્યું. આશ્રમની 300 થી 3000 જમીન પર 3000 આંબા સંપૂર્ણ પર ઓર્ગેનાઇક એવી મીઠી મધુર કેસર ઉપરાંત રાજાપુરી દૂધ પેડા હાફૂસ આંબળીની વિવિધ 3 જાતોની 10 પ્રકારની કેરીનું વિશિષ્ટ ખેતીની મબલક ઉત્પાદન થાય છે અને તમામ આવક ગૌશાળાના નિર્માણ ખેડૂતોને કોસ્મિક હેલિંગ સાથે હોમો ફાર્મિંગ તથા શિક્ષિત બનાવવા માટે વાપરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અમે અહીંયા 20 વર્ષોથી સજીવ ખેતી કરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી અમે આધ્યાત્મિક સજીવ ખેતી તરફ ગયા. 10 વર્ષ પહેલા ગુરુની કૃપા થઈ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું. અધ્યાત્મમાં ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ કુંડલીની યોગના અભ્યાસ પછી યોગનો અભ્યાસ શરૂ કર્યો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એમએ યોગ, ત્યાંથી થોડો અભ્યાસ કરી અને પછી યોગના ક્ષેત્રમાં અમે આગળ વધ્યા. આધ્યાત્મિક શક્તિઓ અર્થાત કોસ્મિક હિલિંગ વડે લોકોને સાજા કરવા, તો એ શક્તિઓ પ્રાપ્ત થયા પછી એ જ શક્તિઓ વડે અમે એને ખેતીમાં પણ પ્રવાહિત કરી. કોસ્મિક ફર્ટિલાઇઝર જેને કહેવામાં આવે, આ મૂળ તો આપણી પુરાતન વિદ્યા છે. આપણા ઋષિમુનિઓ સદીઓ પહેલાં આ પદ્ધતિ વડે જ ખેતી કરતા હતા. આના વિશે જ્યારે મેં આ પદ્ધતિ વિશે જ્યારે હું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અને ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલમાં મારે ભાગ લેવાનો થયો, તો ત્યાં મેં એક થીસિસ તૈયાર કરેલો, એન્હાન્સિંગ ઓર્ગેનિક ફાર્મિંગ થ્રુ યોગ એન્ડ મંત્રાસ. તો અમારા ટીચરે મને કીધું કે આના રેફરન્સીસ જોશે. તો મેં કીધું રેફરન્સીસ છે ને, મેં પોતે કોસ્મિક હિલિંગ વડે ફાર્મિંગ કરેલું છે, કોઈ પણ ખાતર વગર સારી ઉપજ લીધેલી છે, કોઈ ઉપદ્રવ રહેતો નથી. તો કે નહીં, રેફરન્સીસ તો જોશે. તો પછી મેં શિવપુરાણમાં મને એક રેફરન્સ મળ્યો, તો તેમાં જાણવા મળ્યું શિવપુરાણમાં કે ગૌતમ ઋષિ દુષ્કાળના વર્ષમાં સવારે વાવતા અને સાંજે લણી આવતા. આ આપણી પરંપરા છે. શિવ અને શક્તિની કૃપાથી, ગુરુની કૃપાથી આ પરંપરા ખેડૂતો સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે. જો ખેડૂતો પોતાની આત્મશક્તિ લે તો એ સાચા અર્થમાં આત્મનિર્ભર થઈ શકે. આત્મનિર્ભરતાની સાથે આત્મિક શક્તિઓ વડે અને બ્રહ્માંડની ઉર્જા વડે જો એ ખેતી કરવાનું શરૂ કરે અને તેની સાથે સાથે ગાય આધારિત ખેતી પણ કરે, તો એ બિલકુલ આત્મનિર્ભર બની જાય. એમની જે પ્રોડક્ટ હોય, ફળ હોય, કેરી હોય, સબ્જી હોય, દાણા હોય, અન્ન હોય, કઠોળ હોય, એ બધું શુદ્ધ અને પવિત્ર હોય. અર્થાત સજીવ ખેતીની જે પ્રોડક્ટ હોય એના કરતાં પણ વધુ ઉર્જાવાન બને અને
આ પ્રયત્ન પણ અમારા ચાલુ છે. આ બધા કોન્સેપ્ટની સાથે સાથે અમે ખેતી કરીએ છીએ અને સાથે ખેડૂતો સુધી આ કોન્સેપ્ટ પહોંચાડવાનો પણ અમારો પ્રયત્ન ચાલુ છે. હવે એને અમે સુવ્યવસ્થિત રૂપ આપીશું. આખી અમારી જે ટીમ તૈયાર થઈ રહી છે યોગીઓની, સાધકોની, એ લોકો આખો કોન્સેપ્ટ પચાવીને ખેડૂતો સુધી પહોંચાડશે. આ વખતે અમે ઓર્ગેનિક કેરીનું જે ઉત્પાદનનું જે પણ કંઈ ઉપજ છે એને આ બધી બાબતોમાં ડાયવર્ટ કરવાના છીએ. અહીંયા ગૌશાળા બનાવીશું, જીવામૃતનું પ્રોડક્શન કરીશું, એ જે બધી પ્રોડક્ટ છે એ ખેડૂતો સુધી પહોંચાડીશું. અમે એમને વિનંતી કરીશું ખેડૂતોને કે તમે આ જીવામૃતને તમારા બે ક્યારામાં નાખો અને તમે જુઓ કે યુરિયા કરતાં સારી ઉપજ મળે છે, પહેલે વર્ષેથી જ ઉપજ મળે છે, તો ખેડૂતો સ્વનિર્ભર બનશે, આત્મનિર્ભર બનશે. તેની સાથે સાથે સાચા અર્થમાં ખેડૂત છે એ જગતનો તાત કહેવાશે. જગતનો તાત હોય એ ભૂમિમાં ઝેર ન નાખી શકે, જગતનો તાત હોય એ બીજી કોઈ ચીજ ઉપર આધારિત ન રહી શકે. હા, એટલી શક્તિ એની અંદર હોવી જોઈએ. તો આપણી જે ઋષિમુનિઓની પરંપરાગત વિદ્યા છે તેની સાથે સાથે અત્યારનું જે મોડર્ન સાયન્સ છે, અત્યારનું જે સોશિયલ મીડિયાના પાવર્સ છે, એ બધાનો સમન્વય કરીને અમે ખેડૂતો સુધી પહોંચાડવા માંગીએ છીએ. મોદી સાહેબે આ વખતે કીધું, આત્મનિર્ભર ભારતની એક સુંદર કલ્પના આપી અને તેના માટે આવાહન કરેલું છે. અમે એમને હૃદયપૂર્વક વધાવી લીધું છે અને અમારી જે આખી સાધકોની ટીમ છે એ માટે કાર્ય કરવા માટે વળગઈ છે. આત્મનિર્ભર અર્થાત આત્મશક્તિને જાણો, તમારી જરૂરિયાતને ઓછી કરી નાખો. અહીંયા યોગાશ્રમ ઉપર અમે એટલી સાદાઈથી રહીએ છીએ કે બહારની ચીજો, વધારાની ચીજો અમે લાવતા જ નથી. તેની સાથે સાથે આત્મનિર્ભર બનવા માટે સજીવ ખેતી વગર કોઈ ઉદ્ધાર નથી. આત્મનિર્ભર સજીવ ખેતી અર્થાત ખેડૂતોએ માર્કેટમાંથી કોઈ ચીજ નહીં લેવાની, માત્ર ગાય માતાના આશીર્વાદ, ગાયને પાડવાની, તેમના ગૌમૂત્ર અને છાણમાંથી જે વિવિધ પ્રોડક્ટ બનવાની હોય, જીવામૃત, બીજામૃત, એ બનાવવાનું અને એના વડે સરસ મજાનું સુંદર ઉત્પાદન લેવાનું અને પ્રેમથી લોકો સુધી એ વસ્તુ પહોંચાડવાની. તો સાચા અર્થમાં આ રીતે આપણે આત્મનિર્ભર બની. આદ્યશક્તિ યોગાશ્રમનો જે કેસર મેંગોનું ફાર્મ છે તો તેમાં અમે પૂર્ણરૂપે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગાય આધારિત સજીવ ખેતી કરીએ છીએ અને એની સાથે હોમા ફાર્મિંગ પણ કરીએ છીએ. એટલે કે અગ્નિહોત્ર યજ્ઞની ઉર્જા પાકમાં, કેરીમાં, આંબામાં વહેડાવીને એમને શુદ્ધ પરિશુદ્ધ રાખીએ છીએ અને એમની ઉર્જા વડે ભરપૂર પણ કરીએ છીએ. અહીંયા કેસર કેરીના 3000 જેટલા ઝાડ છે. અમારી પાસે અહીંયા અંદાજે 300 વીઘા જેટલી જમીન છે. અમે 20 વર્ષોથી અહીંયા પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જ કરીએ છીએ. હવે 7-8 વર્ષથી અમે કોસ્મિક હિલિંગ વડે, એટલે કે આધ્યાત્મિક ઉર્જા વડે કોસ્મિક હિલિંગ ફાર્મિંગ શરૂ કર્યું છે. અહીંયા કેસર કેરી ઉપરાંત બદામ છે, રાજાપુરી છે, આફૂસ છે, દૂધ પેંડો છે, પછી આંબળી જે દેશી કેરી હોય છે તેની પણ 3-4 જાત રહેલી છે. એટલે એમ કુલ મળીને અહીંયા 10 જાતની કેરીઓ અમારી પાસે છે.